જગ્યા ઉપર બેઠક કોઈ છોડે નહીં, બાવાશ્રી વિજય થશે. આ સામે પશ્ચિમ દિશામાં ગાડી વહી આવે, ગાડી રસ્તો કોઈ રોકે નહીં, દરેક પોતપોતાની બેઠક ઉપર બેઠે. 4 વાગે ઉઠાપનમાં આપ શ્રી પંચમ પીઠાધીશ્વર વલ્લભલાલજી મહારાજ શ્રી અહીંયા વિરાજમાન થઈ આપ શ્રીના વસ્ત્રામૃત નો લાભ આપશે દરેક વૈષ્ણવો. 4 વાગે સાવધાન પીછે પીછે સાવધાન 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 સાવધાન. પ્રસાદ લ્યો અને આપણા ભૂતપૂર્વ શ્રી પરમ ભગવતી શ્રી ભીમજી બાપા ને યાદ કરી અને અઘાયથી પ્રસાદ લ્યો એવી નમ્ર વિનંતી સાથે અસ્તુ. પછી આરામ કરો. અસ્તુ. પ્રસાદ અઘાયથી લ્યો. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી પ્રભુનું નામ અમને પ્રાણ.
વૈષ્ણવો બોલજો, મારા બાપલા વૈષ્ણવ નો નાદ છે ને એ જ વ્યક્તિને વ્રજધામ માં પહોંચાડે છે. બોલો વૈષ્ણવો, ભીમજી બાપા ના જય ગોપાલ, ભીમજી બાપા ના જય ગોપાલ, ભીમજી બાપા ના જય ગોપાલ, ભીમજી બાપા ના જય ગોપાલ. એમનો વ્રજમાં હોજો વાસ અને પંગત ના હોજો અધિકારી. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, ઉતાવળ કરશો નહીં. ભીમ બાપા ની પાસે પ્રસાદ શાંતિ થી લેજો. અસ્તુ કોઠારી પરિવાર ના જય શ્રી ગોપાલ. આપણે સાલ રૂપી ઉપર્ણ ઓઢાડી અને એનું સન્માન કરે શ્રી ગોપાલભાઈ બિજરાજ સિંહ બાપુ. બહુ હું તમારો પરિચય નહીં આપો. આપ ગુજરાત જમીન વિકાસ બેંકના ચેરમેન છે અને ગુજરાત જમીન વિકાસ ના ચેરમેન બનશે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. અને ખેડૂતો માટે તો આપણા માટે ખેડૂત આયરા માટે તો બહુ મહત્વનું છે. બાપુ નું લોહી પી જાવ લ્યો ને આપણી ભાષામાં કહું તો. હા શ્રી હરદાસભાઈ ખવા બાપા અમારા પ્રમુખ હતા ને. હા બાપા હતા ને. બોલો શ્રી ગોપા. શ્રી રસિકભાઈ જોશી બાપા અમારા. નગાભાઈ કોપાણિયા. હા રસિકભાઈ રામભાઈ મોકડિયા એના ધર્મપત્ની સોમનાબેન આવ્યા છે તો હું ગંગાબેન ને વિનંતી કરું કે ગંગાબેન તેને ઉપર્ણ ઓઢાડીને સ્વાગત કરે. બોલો શ્રી ગોપાલ જેટલા હાજર હોય તેટલા અહીં ખૂબ ઝડપથી આવી જાય. મારી પાસે સૃષ્ટિ નું સંચાલન કરી રહ્યા છે તો આ સકલ સૃષ્ટિ ના ટ્રસ્ટ વતી અમે ટ્રસ્ટીઓ સમગ્ર જય ગોપાલ સકલ સૃષ્ટિ તરફથી જે જે આપ શ્રીને એક ચાંદીજીના જારીજી વગેરે જે અત્યારે અહીં દેખાઈ રહ્યું છે તેઓ તે સૌ વસ્તુ
આપના ચરણમાં અર્પણ માંગીએ છીએ. તો ઉપપ્રમુખ શ્રી ઝવેર બાપા, ગોપાલભાઈ પ્રમુખ, હરજીભાઈ, દેવરામ બાપા વગેરે અમારા સભ્યો આપને અર્પણ કરશે. માનની શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા છે, તેમજ તેની સાથે જયગોપાલ વિઠ્ઠલભાઈ કોઠારી પરિવાર તરફ અને વૈષ્ણવ છે, અને કોઠારી પરિવાર સાથે ઘણા વર્ષોની એની લેણદેણ છે. ધારાસભ્ય તો હમણાં 15-20 વર્ષ ત્યાં રહ્યા, પણ ભીમજી બાપાના વખતે એને એના પછી એના પુત્રો સાથે પણ એને ખૂબ નાતો નિભાવ્યો છે. આ પ્રસંગે તે આવ્યા છે, એ બદલ કોઠારી પરિવાર તેનું સ્વાગત કરે છે. આભાર માનવા હોય તો વિઠ્ઠલભાઈ ના જ પાડે છે કે મારી ફરજ છે અને તમારે આભાર ન માનો. તો વિઠ્ઠલભાઈની સાથે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભાદરકા પણ આવ્યા છે, સાથે જે મિત્રો આવ્યા છે ભાઈ શ્રી લક્ષ્મણભાઈ વસરા, તેમજ દિનેશભાઈ, હા જે એના સંબંધી મિત્રો આવ્યા છે. નામ લઉં તો ઘણું થાય, કારણ કે આમાં તો ધાર્મિક માણસો આવે છે, રાજનીતિ માણસો આવે છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એ બધા ભીમજી બાપાના એનો જે પ્રેમ છે એ પ્રેમને પામવા માટે આજ એના જ્યારે એના જયગોપાલ બોલાવે છે એ પ્રસંગે આવે છે, ત્યારે કોઠારી પરિવાર તેનું હાર્દિક સ્વાગત કરે છે, તેમજ આભાર પણ માને છે. હવે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા, આપણાવાળા બહુ સરસ કીધું, આપણાવાળાને આપણે ક્યારેય નથી બોલાવ્યા. એક કિનો બાવાશ્રી આપણે ત્યાં પધારતા, તો હવે આપણાવાળાને જે છે ને થોડાક ક્રાંતિકારી છે. બહુ વૈષ્ણવી ભાષા મને નથી આવડતી, પણ એની થોડીક અંદરખાને અમે વિદ્યાનગરમાં 2-4 વખત મુલાકાત લીધી ને, ત્યારે 1-1 કલાક સત્સંગ કર્યો, ત્યારે એમ કીધું કે તારે બહુ ગભરાવવું નહીં, મને આ બહુ જે ના, કારણ કે એમાં હું બહુ વણાયેલો નથી ને, એટલે એમ કીધું કે એ ટેસ્ટ થી આપણે જેમ તમે ગુજરાતીમાં ભાષામાં વાત કરો, તળપદી ભાષામાં વાત કરો છો, એના બધાય શબ્દો તળપદી ભાષામાં સામાન્ય અભણ માણસો પણ સમજી શકે એવી વાણીમાં એની એને વચનામૃત કર્યા. અને ધર્મ કરતા પણ જિંદગી કેમ જીવાય, સમાજમાં કેમ જીવાય, બાળકોને કઈ રીતે શિક્ષણ અપાય, આ બોધ આપે ને એ જ ધર્મ. અત્યારે ધર્મ ઈ જ ટકી રહી છે આ કલિકાલમાં. તો હવે આપ શ્રીને વિનંતી કરું કે જો આપણે ગોપાલભાઈ ચરણ, ગોપાલભાઈ પ્લીઝ આપણે ચરણ આગળ લઈ લઈએ તો બધા અહીંયા જ આવે ને, તો આપણે પેલા તમારો પરિવાર આવે આપણા દાદાજીને, એટલે આપણા ઠાકોરજીને જે વસ્તુ ત્યાં બિરાજે છે એના દર્શન નો લાભ આપ શ્રી આપશો એ અમને ચોક્કસ કાપી છે. મેં તો ત્યાં સુધી જે ને કીધું હતું કે જે તમે આ 42 વસ્તુ છે ને અમને 2 મહિના માટે આપો, અને અમે એક ટ્રાવેલ્સની બસમાં એવી રીતે સુંદર રીતે શણગારી અને સારી સકલ સુધીમાં એક એનું ફરવા માંગીએ છીએ. અમારા ઠાકોરજીને પોરબંદર તો એને હૈયાનો હાર હતો એવું કીર્તનમાં હું સાંભળું છું. એ અમારા ઠાકોરજી મોટે ભાગે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છે, અમારા વૈષ્ણવ. તો આ વૈષ્ણવ બધા ત્યાં આપણે ગોકુળ કે કામણ ન પહોંચી શકીએ. તમે અમને આ તમારી અલંબ્ય વસ્તુ તેથી તમારા દાદાજીની છે અને અમારા ઠાકોરજીની છે, તો અમને દર્શનો લાભ આપવા માટે તમે એવી અમારી કંઈક રથયાત્રા અમારે ગોઠવી છે કે ગામે ગામ અમે વૈષ્ણવને દર્શન કરાવી અને આપને પાછા સુપ્રત કરી. શ્રી ગોપાલલાલ, ગોપેન્દ્રલાલ, તેમજ
જમનેશ મહાપ્રભુજીના પાદુકાજીના અહીં આપણે દર્શન કરવાના છે. અને એને બધા એ વૈષ્ણવ બધાને લાભ મળશે, એને ચરણ સ્પર્શ કરવાના છે, એનાથી થોડું દૂર રહેવાનું અને ચરણ સ્પર્શ. Love.